નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ દસ યુનિટ વન અગેન્સ્ટ ધ ધટ્સ મતભેદની સામેનો પાર્ટ વન ટ્રેક શોપ તાજનગર તાજનગરનો રસ્તોનો અભ્યાસ કરીશું આ ભાગમાં કહેવા માંગે છે કે જે તાજનગર છે તેની પાસે રેલવે સ્ટેશન હતું નહીં અને ત્યાંના જે નગરવાસીઓ છે તેમણે પોતે ફંડ ભેગો કર્યો અને પોતે જ સરકારના એક પણ રૂપિયાની મદદ લીધા વગર પોતે જ પોતાના નગર માટે રેલવે સ્ટેશન બનાવ્યું જેનો અભ્યાસ આપણે કરશું ફોર ટ્વેન્ટી ફાઈવ યર્સ પચીસ વર્ષોથી રેઝિડેન્ટ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ તાજનગર ગામના રહેવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે લોબિંગ કર્યું વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મીટ જ્યારે તેમની માગણી પૂર્ણ ન થતાં ધ વિલેજર ડિસાઇડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓવન ગ્રામજનોએ બાબતને તેમના હાથમાં લેવાનો નિર્ણય કર્યો તે પુલ્ડ ઇન ટ્વેન્ટી વન લાખ રૂપી એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓવન તેઓએ એકવીસ લાખ રૂપિયા લગાવી જાતે જ રેલવે સ્ટેશન બનાવ્યું મોસ્ટ ઓફ ધ થ્રી થાઉઝન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ ગામમાં રહેતા મોટાભાગના ત્રણ હજાર લોકો ખેડૂતો છે બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ પરંતુ ગામમાં સ્ટેશન રાખવાની એવી સળગતી ઈચ્છા હતી એવરીબડી કોન્ટ્રીબ્યુટ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી દરેક વ્યક્તિએ તેમની ક્ષમતા અનુસાર ફાળો આપ્યો રેન્કિંગ ફ્રોમ થ્રી થાઉઝન્ડ રૂપી ટુ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપી ત્રણ હજાર રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધી તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ટુ કન્સ્ટ્રક્શન્સ ઇન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એટ શેઠ રણજીતસિંહ અ ફોર્મર વિલેજ સરપંચ તેઓએ સ્ટેશન માટે પૈસા દાન આપ્યા હતા અને અમે બાંધકામ જાન્યુઆરી બે હજાર આઠમાં શરૂ કર્યું હતું ગામના ભૂતપૂર્વ સરપંચ રણજીત સિંહે જણાવ્યું હતું ધે આર લાર્જ નંબર ઓફ ધેર આર અ લાર્જ નંબર ઓફ પ્યુપર ઇન ધ વિલેજ વુ નેડ ટુ ગો ટુ ગુડગાંવ દિલ્હી એન્ડ રેવર ગામમાં મોટી સંખ્યામાં લોકો છે જેમને ગુડગાંવ દિલ્હી અને રેવડ જવાનું છે તેર આર સ્ટુડન્ટ વુ ગો ટુ કોલેજીસ ત્યાં વિદ્યાર્થીઓ છે જે કોલેજ જાય છે ટીલ નાવ વી હેડ ટુ ઇધર ગો ટુ હલ્દી મંડી ઓર પાટલી ટુ કેચ ટ્રેન હમણાં સુધી અમારે કાં તો ટ્રેન પકડવા માટે હલ્દી મંડી અથવા પાટલી જવું પડતું હતું વી હેડ ટુ બો ધ સ્ટેશન આર સિક્સ કિલોમીટર અવે ફ્રોમ તાજનગર બંને સ્ટેશનો તાજનગરથી છ કિલોમીટર દૂર છે વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ સ્ટેશન હિયર અમે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી પસાર થાય છે ત્યારે અમારે અહીં એક સ્ટેશન તો હશે જ બટ ધટ ડીડ નોટ હેપન પરંતુ તે થયું ને નથી સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન નાઇન્ટીન એટી ટુ તેથી અમે ઓગણીસો બ્યાસીમાં માંગ ઊભી કરી બટ ધ રેલવે ટુ લસ દેટ ડીડ નોટ હેવ ફોન પરંતુ રેલવેએ કહ્યું કે અમારી પાસે પૈસા નથી કે ફાળો નથી સો ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાપ અવર ઓવન ડેસ્ટની તેથી અમે ખુદનું ભાગ્ય જાતે જ નક્કી કર્યું શેઠ હુકમચંદ હુકમચંદે કહ્યું અ મેમ્બર ઓફ ધ કમિટી જે કમિટી મેમ્બર છે એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ ધ રિઝોલ્યુશન ઇન ટુ થાઉઝન્ડ એટ પરિણામ સ્વરૂપે પંચાયતે વર્ષ બે હજાર આઠમાં ઠરાવ પસાર કર્યો હતો કે સેઈંગ ધ સીન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ સ્ટેશન ફોર ધેમ દે વુડ ડૂ ઇટ ફોર ધેમ સેલ્વ સેન્ડ વિથ દેર ઓવન મની રેલવે તેમના માટે કોઈ સ્ટેશન બનાવી શક્યું ન હોવાથી તેઓએ તે પોતાના માટે અને પોતાના પૈસાથી કરશે શું નેઝ ઇલેવન મેમ્બર ટીમ વોઝ ફોર્મર એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજ વિલેજર્સ ટૂંક સમયમાં અગિયાર સભ્યોની ટીમ બનાવવામાં આવી અને ટીમે ગ્રામજનો પાસેથી નાણાં એકત્રિત કરવાનું શરૂ કર્યું ઓન સેવન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટેન એઝ અ રિઝલ્ટ ઓફ ધર ઇફર્ટ્સ સાત જાન્યુઆરી બે હજાર દસના રોજ તેમના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વ્હીચ ઓફ ધ રેલવે ડી નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન દેશના પ્રથમ રેલવે સ્ટેશન કે જેના પર રેલવેનો એક પણ રૂપિયો ખર્ચ કરવામાં ન આવ્યો હોય તેની કામગીરી શરૂ થઈ જો તમે અમારા ક્રિષ્ના ક્લાસીસ સાથે જોડાવા માંગતા હો તો તેના સંચાલક નિકુંજભાઈ નાવડિયાનો કોન્ટેક નંબર અહીં આપ્યો છે તો તમે એનો કોન્ટેક કરો આવા જવ નવા વિડીયો જોવા માટે અમારી એજ્યુકેશન હપ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો